चलो मित्रों अपने काल आपने जो तो मांग नो विस्तरण में संकोचन बराबर आज आपने जो सु मांग मां वधारो अने घटाड़ो तमे लागसे सर सी विस्तरण संकोचन वधार घटाड़ो सरखुज छे परंतु बन्ने मां फर्क छे आपने जे विस्तरण संकोचन जोयुं ने एमां अन्य परिबळो स्थिर रहेशे किंमत मां वधघट थाय छे अने एने कारणे संकोचन अने विस्तरण थाय अहींया જ્યારે વસ્તુની કિંમત સ્થિર હોય અને અન્ય પરિબળોમાં ફેરફારને કારણે વસ્તુની માંગ વધતા માંગનો વધારો અને વસ્તુની માંગ ઘટતા માંગનો ઘટાડો કહે છે વસ્તુની કિંમત સ્થિર રહે છે વસ્તુને કોઈ કિંમતનો ફરક નથી પડતો અન્ય પરિબળોને કારણે માંગનો વધારો થાય કાં તો માંગનો ઘટાડો થાય માંગ વધારે થાય તો માંગનો વધારો કહેવાય છે અને ઘટાડો થાય તો ઘટાડો કહેવાય છે એટલે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ વસ્તુની કિંમત જોઈએ 3 3 3 3 3 3 કોઈ ફેર નથી કોઈ ફરક નથી વસ્તુની જે માંગ છે 3 રૂપિયા 3 એકમ છે પણ અન્ય પરિબળોને કારણે કિંમત 3 રૂપિયા રહે છે માંગ ઘટે છે કિંમત 3 રૂપિયા રહે છે માંગ ઘટે છે કેમ અન્ય પરિબળ કારણે માંગમાં ઘટાડો થાય છે એ જ પ્રમાણે વસ્તુની કિંમત 3 છે પરંતુ માંગ 3 રૂપિયા 4 એકમ થાય છે 3 રૂપિયા 5 એકમ થાય છે એટલે કે સ્થિર ભાવે માંગમાં વધારો થાય છે તો અહીં તમે જોઈ શકો છો કે ઓ એક્સ ધરી પર વસ્તુની માંગ ના એકમો અને ઓ વાય ધરી પર વસ્તુની કિંમત દર્શાવે છે 1 2 3 4 5 એકમો 1 2 3 4 5 અહીંયા 3 રૂપિયા સ્થિર ધારેલી કિંમત છે આ કિંમતનો કોઈ ફરક નથી પડતો પણ અન્ય પરિબળોને કારણે જ્યારે આ વધઘટે જ્યારે 3 રૂપિયા માંગ હોય છે ત્યારે એકમની કિંમત 3 રૂપિયા ત્યારે માંગ પણ 3 એકમ હશે પરંતુ અન્ય પરિબળોને કારણે માંગમાં વધારો થાય છે કિંમત એની જ રહે છે 3 રૂપિયા 4 એકમ 3 રૂપિયા 5 એકમ માંગ જે DD1 રેખા છે એ બિંદુથી ખસીને DD3 રેખા C સુધી પહોંચે છે એ જ પ્રમાણે વસ્તુની કિંમત સ્થિર રહે છે અન્ય પરિબળ કારણે માંગમાં ઘટાડો થાય છે જે તમે જોજો DD1 રેખાથી DD2 રેખા તરફ ડાબી તરફ ખસે છે DD2 આ મૂળ માંગ રેખા DD1 કિંમત સ્થિર રહે છે અન્ય પરિબળને કારણે માંગમાં વધારો દર્શાવે છે જોઈ શકો છો અને કિંમત સ્થિર છે અન્ય પરિબળ કારણે માંગમાં ઘટાડો થાય છે જે DD2 એકા દ્વારા દર્શાવી છે બરાબર એટલે કે વસ્તુની કિંમત સ્થિર રહેતા અન્ય પરિબળોમાં ફેરફાર થતા જે વધારો લાવે છે અને માંગમાં વધારો કરે છે એથી ઊંધું વસ્તુની કિંમત સ્થિર રહેતા અન્ય પરિબળમાં ફેરફાર થતા થાય જે ઘટાડો લાવે છે જેને માંગમાં ઘટાડો કરે છે બરાબર સંકોચન અને વિસ્તરણ કિંમતમાં ફેરફાર થતો અહીંયા અન્ય પરિબળ વસ્તુની કિંમત સ્થિર રહે છે અન્ય પરિબળને કારણે માંગ વધીને 3 થી 5 એકમ થાય છે 3 થી 5 એકમ થાય છે અને વસ્તુની કિંમત સ્થિર રહેતા અન્ય પરિબળને કારણે માંગ ઘટીને 3 થી 1 એકમ થાય છે બરાબર એટલે કે માંગ વધે ત્યારે જે સી બિંદુ છે DD3 રેખા દર્શાવે સી બિંદુ પર DD3 જે જમણી તરફ ખસે છે અને DD2 રેખા એ ડાબી તરફ ખસે છે મૂળ DD1 ની સાપેક્ષ બરાબર તો એ માર્ગમાં ઘટાડો દર્શાવે છે ટૂંકમાં 3 રૂપિયા સ્થિર ભાવ બિંદુ A દ્વારા DD1 પર દર્શાવે એ માર્ગ વધે છે અને 3 રૂપિયા સ્થિર ભાવે બિંદુ B દ્વારા DD2 રેખા દર્શાવે છે તે માર્ગ ઘટે છે આમ માંગમાં વધારો થતા મૂળ માંગ રેખા જમણી તરફ સ્થાન ધરે છે અને આમ માંગમાં ઘટાડો થતા મૂળ માંગ રેખા ડાબી તરફ ખસે છે આ જમણી તરફ ખસે છે અને કહેવાય માંગમાં વધારો અને ઘટાડો એની આકૃતિ આ પ્રકારની કિંમત સ્થિર અન્ય પરિબળ ફેરફાર આપણે ગઈકાલે જોયું આગલા લેક્ચરમાં કે સંકોચન અને વિસ્તરણ એ અલગ અલગ વસ્તુ છે ઘટાડો અને વધારો એ અલગ અલગ વસ્તુ છે ઘટાડો વધારો એ કિંમત સ્થિર રહેતા થાય છે એ સંકોચન વિસ્તરણ અન્ય પરિબળ સ્થિર રીતે ધારે થાય છે ચાલો મિત્રો આપણે વાત કરીએ માંગની સાપેક્ષતા
બરાબર માંગની સાપેક્ષ તો માંગ પર અસર કરતા પરિબળોમાં ફેરફાર થવાથી માંગ પર અસર કરતા પરિબળો છે એમાં ફેરફાર થવાથી માંગમાં થતા ફેરફાર માંગની સાપેક્ષતા દર્શાવે છે બહુ સિમ્પલ છે વ્યાખ્યા છે માંગ પર અસર કરતા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર માંગની સાપેક્ષતા દર્શાવે છે બરાબર ને માંગ પર અસર કરતા પરિબળો છે એમાં ફેરફાર થાય તો તેના કારણે માંગમાં ફેરફાર થાય માંગની સાપેક્ષતા દર્શાવે છે જે માંગની સાપેક્ષતા દર્શાવે છે માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો સ્થિર રહે માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો સ્થિર રહે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો સ્વાભાવિક છે માંગનું વિસ્તરણ થવાનું છે કિંમત ઘટે માંગ વધે વિસ્તરણ થાય અને તેથી ઊંધું કિંમતમાં વધારો થતાં માંગનું સંકોચન થાય છે આવો માંગનો નિયમ કહે છે આ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે સાસુને વહુ જેવો એવો માંગનો નિયમ સમજાવે છે કે કિંમત અને માંગ વચ્ચે હંમેશા વ્યસ્ત સંબંધ રહ્યો છે જે તો સાસુને વહુ સંબંધ છે વ્યસ્ત સાસુ કે ઉત્તર તો માંગ વહુ કે દક્ષિણ એવો સંબંધ છે માંગ અને કિંમત પરંતુ કિંમત થવા થતા ફેરફારમાં માંગમાં કેટલા ફેરફાર લાવશે તે અંગે સમજૂતી આપી શકતો નથી પરંતુ કિંમતમાં થતા ફેરફાર માંગમાં કેટલા ફેરફાર લાવશે કેટલો ફેરફાર લાવશે એની સમજૂતી નથી આપતો માંગમાં તેથી વસ્તુની કિંમતમાં થતા ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તે અંગેની સમજૂતીને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે મતલબ કિંમતમાં થતા ફેરફાર માંગમાં કેટલા ફેરફાર લાવશે તે અંગેની સમજૂતી આપતો નથી માત્ર વસ્તુની કિંમતમાં થતા ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તે અંગેની સમજૂતી આપે છે એટલે એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે ઓકે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે મતલબ ટકાવારી ફેરફાર દર્શાવે છે માંગની મૂલ્ય સાપેક્ષતા અને સૂત્ર દ્વારા તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગની ટકાવારી ફેરફાર છેદમાં કિંમતની ટકાવારી ફેરફાર ધારો કે x વસ્તુની કિંમત 1% ઘટાડો થતાં માંગમાં 5% વધારો થાય છે હવે દર્શાવો છે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર x વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર છેદમાં 1 વસ્તુની કિંમતમાં ટકાવારી માંગમાં ટકાવારી ફેરફાર કિંમતમાં ટકાવારી ફેરફાર બરાબર 5% અને 1% 5/1 એટલે 5 × 5 બરાબર આ રીતે એને દર્શાવવામાં આવે છે 5 બરાબર નોન માંગનું મૂલ્ય સાપેક્ષતા માંગની મૂલ્ય સાપેક્ષતા શુદ્ધ અંકમાં દર્શાવવામાં આવે છે એકદમ શુદ્ધ અંક માટે એની પાછળ ટકા રૂપિયા ગ્રામ કિલોગ્રામ લીટર મીટર કિલોમીટર કઈ લખવામાં આવતું નથી માત્ર આ જ દર્શાવાય છે અહીંયા ટકા નિશાની છે છતાં પણ માનાંકમાં 5 આપણે શીખી ગયા ગણિતમાં એ રીતે એને દર્શાવવામાં આવે છે બરાબર કારણ કે શુદ્ધ મૂલ્ય છે એને રૂપિયા ટકા ગ્રામ કિલોગ્રામ મીટર કિલોમીટર કઈ દર્શાવાય નહીં વ્યાખ્યા વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી તેનો આધાર કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે ના વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી તેનો આધાર કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે ના અને કિંમત વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે ના એની ઉપર રહે છે આવું પ્રોફેસર માર્શલ કહે છે એની વ્યાખ્યામાં શું કહે છે ફરી વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી તેનો આધાર કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે ના અને કિંમત વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે ના એની ઉપર રહે છે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર ટોટલ 5 છે
पहलू संपूर्ण मूल्य सापेक्ष मान, बीजू संपूर्ण मूल्य अनपेक्ष मान, एकम मूल्य सापेक्ष मान, मूल्य सापेक्ष मान अने मूल्य अनपेक्ष मान। पांच मांगनी मूल्य सापेक्ष प्रकार पांच, संपूर्ण मूल्य सापेक्ष, संपूर्ण मूल्य अनपेक्ष, मूल्य सापेक्ष, मूल्य अनपेक्ष, आ बेरी वच्चे एकम मूल्य सापेक्ष, एकम मूल्य सापेक्ष। पांच प्रकार याद रखवानी, संपूर्ण मूल्य सापेक्ष, संपूर्ण मूल्य अनपेक्ष, मान मूल्य सापेक्ष, मान मूल्य अनपेक्ष, एकम मूल्य सापेक्ष मान, आ पांच ना प्रकार। बराबर, मांगनी मूल्य सापेक्षता प्रकार, बराबर पांच प्रकार छे। कितला छे प्रकार मित्रों? मांगनी मूल्य सापेक्षता प्रकार कितला? पांच। એમાં પહેલો આપણે પ્રકારની વાત કરીશું, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માં, મતલબ જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો, બહુ જ નોર્મલ ફેરફાર થતા તેની માંગમાં અનલિમિટેડ ફેરફાર થાય છે તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે। જ્યારે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય ત્યારે વસ્તુની જે માંગ છે એમાં અમાપ અનંત ફેરફાર થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે। દાખલા તરીકે ટી વસ્તુની કિંમતમાં ઘટાડો થતા તેની માંગમાં સતત વધારો થાય તો આવી માંગને નો આ એ અમાપ છે। અહીંયા ટી વસ્તુની કિંમત થોડી ઘટી તો એની માંગમાં સતત વધારો થતો રહ્યો, આવી માંગનો આ એ અમાપ। માટે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતા ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, મતલબ માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર અમાપ અને માંગ, અમાપ અને માંગ એનો અંત નથી, એટલે ટૂંકમાં ભાવમાં નજીવો વધારો માંગમાં અમાપ ફેરફાર લાવે છે। ટૂંકમાં ભાવમાં નજીવો વધારો બરાબર માંગમાં અમાપ ફેરફાર, અનંત ફેરફાર લાવે છે। અહીં તમે જોઈ શકો છો કે વસ્તુની કિંમત ઓ વાય ધરી પર, ઓ એક્સ ધરી વસ્તુની માંગ દર્શાવી છે, બરાબર તમે જોઈ શકો છો કે કિંમતમાં નજીવો ફેરફાર થતા એની માંગમાં અનેક ગણો વધારો થાય, જો માંગ દર્શાવે આ માંગ એક છે અનેક ગણો, પરંતુ ન આ પ્રકારની માંગનું અસ્તિત્વ જોવા મળતું નથી, માત્ર સમજૂતી માટે તમને આ દર્શાવી છે, બાકી આવી કોઈ દિવસ માંગ હોય નહીં। માંગનો નિયમ સમજી રહ્યા છે, એમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ શું છે એ સમજવા માટે વસ્તુની કિંમત નજીવો ફેરફાર થાય ત્યારે એની માંગમાં અનંત ફેરફાર થાય છે, પરંતુ આ પ્રકારની માંગનું અસ્તિત્વ જોવા મળતું નથી, માત્ર સમજૂતી માટે તમને એ દર્શાવ્યું છે। બીજો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, અહીંયા તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, અહીંયા અનપેક્ષમાં જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે, વસ્તુની માંગમાં કોઈ ફેરફાર નથી, કિંમત ગમે તેટલો ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે તો તે માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે। સાપેક્ષ, કિંમતમાં નજીવો ફેરફાર થાય, માંગ અમાપ ફેરફાર, અનપેક્ષ કિંમતમાં ગમે તેટલો ફેરફાર એની માંગ સ્થિર। અહીંયા જોઈ શકો છો આ માંગ રેખા, બરાબર અહીંયા તમે જોઈ શકો છો કિંમત રેખા, અહીંયા કિંમત ગમે તે વચ્ચે માંગ એની સ્થિર જ રહેવાની છે। દાખલા તરીકે કે વસ્તુની કિંમતમાં 10% વધારો થાય ને અને તેના કારણે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે। માંગની મૂલ્ય સાપેક્ષતા ઇઝ ઇક્વલ ટુ માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર। અહીં જોઈ શકો છો કે માંગમાં થતો ટકાવારી ફેરફાર, કોઈ માંગમાં ટકાવારી ફેરફાર, જે એકમ માંગ છે વસ્તુ એ જ કિંમતમાં ટકાવારી ફેરફાર તો કેવા 10% છે, જો તો 0% × 10 = 0, માંગમાં 0, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા લીલી, નોટ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક શૂન્ય હોય છે, અનપેક્ષ માંગનો આંક શૂન્ય જ આવે, બરાબર
डीडी रेखा दर्शाए छे आ डीडी रेखा दर्शाए छे वस्तु की कीमत में गमे जितलो फेरफार थाय वस्तु की कीमत वधे घटे 1 2 3 4 5 पण मान एनी स्थिर रहे छे गमे जितलो फेरफार थाय पण मान फेरफार થતો નથી માન માં ફેરફાર થઈ શકતો નથી ટૂંકમાં કિંમત માં ગમે તેટલો ફેરફાર થાય માન સ્થિર રહે તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માન કહેવાય ત્રીજો પ્રકાર એકમ મૂલ્ય સાપેક્ષ માન જેટલી કિંમત વધે એટલા એકમ વધે તેને શું કહીશું આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માન જો જ્યારે કિંમત ના ટકારી ફેરફાર અને માન ના ટકારી ફેરફાર સરખા હોય કિંમત ના ટકારી ફેરફાર અને માન ના ટકારી ફેરફાર સરખા હોય ત્યારે માન સપ્રમાણ મૂલ્ય સાપેક્ષે તે કહેવાય કેવી સમાન સપ્રમાણ મૂલ્ય સાપેક્ષે તે કહેવાય જેને એકમ મૂલ્ય સાપેક્ષ પણ કહેવાય એને શું કહેવાય એકમ મૂલ્ય સાપેક્ષ માન કહેવાય ટૂંકમાં સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માન ઇઝ ઇક્વલ ટુ એકમ મૂલ્ય સાપેક્ષ માન બંને શબ્દ સેમ છે દાખલા તરીકે એસ વસ્તુની કિંમતમાં 5% નો ઘટાડો થતા વસ્તુની માંગમાં પણ 5% નો વધારો થાય છે વ્યસ્ત સમય તો તેવી માંગને મૂલ્ય સાપેક્ષતા એક ટેમ્પો એની મૂલ્ય સાપેક્ષ એટલે એક જ આવે જો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકારી ફેરફાર છતાં કિંમતમાં થતો ટકારી ફેરફાર ઇઝ ઇક્વલ ટુ 5% કિંમત ઘટી છે તો માન 5% વધી છે એટલે કે 5/5=1 કિંમતમાં ટકારી ફેરફાર બરાબર માનમાં ટકારી ફેરફાર સરખો અને એટલા માટે એકમ મૂલ્ય સાપેક્ષમાં હંમેશા એક જ હોય સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં હંમેશા 0 હોય આ યાદ પરીક્ષા પૂછે ખાલી જગ્યામાં બરાબર અને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં એ માપ્ય હોય અનંત અહીંયા OX દરી પર વસ્તુની માંગ અને OY દરી પર કિંમત દર્શાવી છે જ્યારે કિંમત P1 હોય છે ત્યારે માંગ M1 છે ત્યારે કિંમત M થી ઘટી સોરી જ્યારે કિંમત P હોય છે ત્યારે માંગ M છે કિંમત ઘટે P1 થાય છે ત્યારે માંગ વધે છે M1 થાય છે કેવો મતલબ કિંમત ઘટે છે તો માંગ વધે છે બરાબર આમ એને આ જે લીલી રેખા દર્શાવી એ નોટાર નો જે ધાર છે જમીન એ એકમ મૂલ્ય સાપેક્ષમાં કહેવાય કે જેટલો વધારો થાય વસ્તુની કિંમતમાં એટલી વસ્તુની માંગમાં ઘટાડો થાય કે જેટલો માંગમાં વધારો થાય એટલી કિંમતમાં ઘટાડો થાય તો એનું હંમેશા એકમ મૂલ્ય સાપેક્ષમાં એક જ આવે મિત્રો યાદ રાખજો અહીંયા 0 આવે અહીં 1 આવે અહીંયા અમાપ આવે ઓકે બીજું બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો P1 P થી P1 ની જેટલી કિંમતમાં ઘટાડો થાય છે એટલો જ ઘટાડો અહીં તમે જોઈ શકો છો કે M થી M1 જેટલો માંગમાં વધારો થાય છે આ ઘટાડો દર્શાવે છે આ વધારો દર્શાવે છે જેટલી કિંમત ઘટે એટલી માંગ વધે છે બંનેનું પ્રમાણ સમ છે એટલે કે સરખું છે બરાબર નો કિંમત અને માંગમાં થતો ફેરફાર સરખો હોય ઉપરાંત વિરુદ્ધ દિશામાં ન હોવાથી આવી વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય કેમ તો કે જેટલી કિંમત ઘટે એટલી માંગ વધે સપ્રમાણ માંગ વધે એટલે આપણે મિત્રો અહીંયા જે માંગના નિયમ આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં અને એકમ મૂલ્ય સાપેક્ષમાં તો પરીક્ષા પૂછી શકે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં ખાલી કે હોય છે તો અનંત હોય છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં કેટલી હોય છે તો કે હંમેશા 0 હોય અને એકમ મૂલ્ય સાપેક્ષમાં હંમેશા એક જ આવે મિત્રો આવી નાની નાની ખાલી કે તમને ખ્યાલ નહીં આવે એ પૂછી શકે આ યાદ રાખજો કે સંપૂર્ણ મૂલ્ય મૂલ્ય સાપેક્ષ હોય તો એનો માપ જે છે એ અમાપ હોય જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય તો એનો જવાબ 0 આવે અને એકમ મૂલ્ય સાપેક્ષમાં હોય તો એનો જવાબ 1 આવે ક્લિયર કે મિત્રો